માધવ કુરનો માંડવો, જાદવ કુળની જાણ, પરણે રાણી રુક્ષ્મણી, રોડા ભગવાન. જય દ્વારકાધીશ. ધીરેનભાઈ, માણેક પરિવાર તરફથી માતાજીને પ્રતિ વર્ષ અનુસાર પાનેતરની સેવા આપવામાં આવે છે અને માતાજીના શણગાર કરી અને પ્રતિ વર્ષ અનુસાર માતાજીના ધામધૂમથી અહીંયા લગ્ન મનાવવામાં આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મા રુક્ષ્મણી. જય રુક્ષ્મણી માત કી જય. આજ તો અમારા ધીરેનભાઈ માતાજીના ઓલું કહેવાય ને તો ઓલા જાગલા ભક્ત છે એવું છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું દ્વારિકા નગરી ની અંદર, સોનાની નગરી દ્વારકા નગરી. અને આજે આપણી સાથે છે માણેકભાઈ, ધીરેનભાઈ માણેક. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માણેકભાઈ, બોલો બોલો. આજે આપણે આવ્યા છીએ એક સરસ મજાના પ્રસંગ ની અંદર. એક પ્રસંગ માં આવ્યા છીએ આપણે દ્વારકાધીશ અને મા રુક્ષ્મણીજી ના વિવાહ માં. તો આજે લોકોને આપણે કહેશો કે કયો પ્રસંગ છે? આજે રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગ છે. રુક્ષ્મણી વિવાહ. અરે વાહ, આજે દ્વારકા નગરી માં આપણે આવ્યા છીએ રુક્ષ્મણીજી ના, એમાં આવ્યા છીએ એમાં આજે આવ્યા છીએ. અને ખાસ આજે આપણે જઈએ છીએ, પેલા તો દ્વારકા દર્શન કરશું કૃષ્ણ ભગવાન ના, અને ત્યાંથી આપણે જાશું સીધા રુક્ષ્મણીજી. તો કેવી આયોજન છે ત્યાં એ આપણે જોશું. અને આજનો કઈક લાવો અને આજનો જે પ્રસંગ છે એની કઈ એક વાત થાય એવું જ નથી. થાય એવું જ નથી, કારણ કે આજે અમે કેના તરફ ની છીએ? આપણે જે મંદિરના જે પૂજારી દે છે એના સ્પેશિયલ ઇન્વિટેશન ઇન્વિટેશન હતું. કંકોત્રી પણ આવેલી હતી. કંકોત્રી પણ આપણે મિત્રો ને આપણે બતાવી દઈશું. હા, સ્ક્રીન ઉપર પણ આવશે. કંકોત્રીનું ખાસ ઇન્વિટેશન પણ હતું. એટલે આજે રુક્ષ્મણીજી વિવાહ છે, એટલે આજે અમે ખાસ દ્વારકા નગરીમાં આવ્યા છીએ. તો શું કે કેવી રીતના આયોજન છે એ આજ તમને બધું આજે બતાવશી બધું એ ટુ ઝેડ વસ્તુ બતાવવાના છે. અને અમે ફટાકડા પણ લીધા છો, કારણ કે કનૈયાની કૃષ્ણ કનૈયાની આજે જાન આવવાની. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો, આ છે દ્વારકા નગરી સુદામા. હા, સુદામા સુદામા સેતુ બ્રિજ. અને આગળ બન્યો છે આપણો જે બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ. તમે ખાલી ટ્રાફિક જોવો દ્વારકામાં. દ્વારકામાં આવો ભાઈ, માણેકભાઈ મની ગયો ભાઈ, પણ ગાડી અંદર હાલે, ગાડી ની મનાઈ રહી. અહીંયા મનાઈ છે, તમને ખબર જ છે આપણું દ્વારકામાં. બાકી દર્શક મિત્રો જે જોતા હશે, ગાડી તો બહાર પાર્કિંગ કરવાની હોય છે. અને અત્યારે હું કે 5 વાગે એટલે મંદિરના દ્વાર ખુલી જાય. દ્વાર ખુલી જાય ને અત્યારે હમણાં ધજાજી એક તો થઈ ગયા. અને અહીંયાથી તમને બહારથી ના દર્શન કરાય પેલા દ્વારકાના. જય દ્વારકા. ધજાજીના દર્શન કરાવી. વાહ વાહ વાહ. જય દ્વારકાધીશ. અવની રક્ષા કરજો. દ્વારકા વાળા BSF વાળા છે એ પણ આવ્યા છે દર્શન કરવા. દર્શન કરવા. અને હવે અહીંયાથી સીધા આપણે રુક્ષ્મણી માતાજીના મંદિરે. અત્યારે અમને જઈએ છે જમવા માટે. માણેકભાઈ, આજે જમણવાર, લગ્નનો જમણવાર છે. લગ્નનો જમણવાર ટાઈમ છે. બપોરે છે ને સાંજે છે. બપોરે ને સાંજે બંને ટાઈમ. તો જઈએ છે અમે જમવા, તમને બતાવીએ આગળ. ચાલો. બ્રહ્મપુરી, આ જે જગ્યા છે બ્રહ્મપુરી જગ્યા છે. વાડી છે. વાડીમાં અત્યારે આવ્યો છે બ્રહ્મપુરી. ત્યાં જમણવાર છે, આપણે ત્યાં જઈએ. રુક્ષ્મણી વિવાહનો જમણવાર તમને આજે બતાવું કિચનની અંદર, કે આપણે કિચનમાં આવી ગયા છે. અને માણેકભાઈ, બોલો બોલો. આજે વિવાહ, રુક્ષ્મણી વિવાહનો જે જમણવાર, આજે શું શું સેટઅપ છે આખું તમે જુઓ. પહેલાં તો અહીંયા દાળ છે, અહીંયા બટેટાનું શાક છે, અહીંયા ગરમા ગરમ પૂરી ઉતરે છે, અહીંયા બેનો રોટલી પૂરીઓ વણે છે. સ્વીટમાં આ સ્વીટ છે, અહીંયા ભાત છે, અને આ છે મસાલો, બટેટાનો મસાલો છે. અહીંયા બધી રાજાગરાની પૂરી અને કટલેસ.
આ જમણવારનું આયોજન થતું હોય છે અને અહીંયાના રસોઈયા છે મનીષભાઈ. મનીષભાઈ જય દ્વારકાધીશ. અહીંયાનું આયોજન તમે જ કરો છો? આજનું જે જમણવારનું આયોજન તમારું હોય છે, જમણવારમાં રસોઈનું મન મેઇન કામ હોય. અત્યારે મહાપ્રસાદ આપણી આવી ગઈ છે, દાળ ભાત શાક પૂરી ફરાળી ચેવડો છે, કટલેસ છે, શ્રીખંડ શ્રીખંડ છે, અને અત્યારે હું અને માણેકભાઈ બંને ભાઈઓ મહાપ્રસાદમાં પહોંચી ગયા છે. અને એક સુવિધા એક સારી છે, ફરાળી વાનગી પણ આ બાજુ છે, ફરાળીનું કાઉન્ટર રાખવું અલગ, હા, અને રેગ્યુલર એ પણ અલગ. ચાલો પ્રસાદી લઈ લઈએ. દ્વારકાની પ્રસાદી હોય ને એટલે મારે કાંઈ ઘટે જ નહીં. જો બટેટાનું શાક છે અને બ્રાહ્મણના હાથની રસોઈ હોય એટલે મોજ જ આવે ને, કાંઈ કહેવાનું જ ના હોય. આજે આપણે ફટાકડા છે, જ્યારે રૂક્ષ્મણીજીને લગ્ન મંડપમાં જ્યારે લઈ આવશે, જ્યારે એન્ટ્રી થશે લગ્ન મંડપની, ત્યારે આ ફટાકડા આપણે બધા ફોડવાના છે. આટલા બધા અને બીજી ઓલી જે આપણે તમને ખબર ગન, હા ગન બરાબર, અહીંયાથી ઓલું ઝાડ થાય છે, તમે લગ્ન પ્રસંગમાં અહીંયા જોયું જશે આ બધી વસ્તુ બરાબર. હવે આપણે આ બધી વસ્તુ કરવાની છે ભાઈ, ભાઈ લગ્નમાં આ બધી વસ્તુની મોજ કરવાની છે. આ તો ગાનુડાના લગ્ન છે, આ તો દ્વારકાધીશના લગ્ન. ચાલો જઈએ અંદર. એ દ્વારકાધીશ જો દિયા ઉઠી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમત્તસ્મય નમો નમઃ. આજે ચૈત્ર સુદ 11મા દિવસે ભગવાન દ્વારકાધીશના અને રાજરાજેશ્વરી રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ, જે વર્ષો ત્યાં પરંપરાગત રીતે આ દ્વારકા રૂક્ષ્મણી મંદિરે ઉજવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશજી રૂક્ષ્મણીનું હરણ કરી આ દ્વારકા ધામમાં રૂક્ષ્મણીના દરબારમાં લઈ આવ્યા. અહીંયા ચૈત્ર સુદ 11મા દિવસે ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. ત્યારથી કહેવત બની ગઈ કે માધવપુરનો માંડવો જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી રોડા ભરશે ભગવાન. આ ભગવાન દ્વારકાધીશજીના આજે લગ્નનો ઉત્સવ છે, રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ છે. અહીંયા 3 દિવસ સુધી આ લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે. ચૈત્ર સુદ 9મથી કરી ચૈત્ર સુદ 11 સુધી આ લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે. ચૈત્ર સુદ 9ને દિવસે રામનવમીના દિવસે ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીના સાંજીના ગીત સંગીત સંધ્યા, પછી 10મને દિવસે 18 તારીખના દિવસે ભગવાનના દ્વારકાધીશજીનો વરઘોડો નીકળે, દ્વારકાધીશ મંદિરેથી નીકળી અને રૂક્ષ્મણી મંદિરે એનું સમાપન થાય. અને ચૈત્ર સુદ 11મા દિવસે એટલે કે આજના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણીજીના મંગલ ફેરા થાય, જેમાં વૈદોપચારથી ભગવાનના લગ્ન કરવામાં આવે. સાંજીના ગીત છે, 11 છે, મંડપ મુહૂર્ત છે. આ આદુકાળથી આ રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ અમારા પૂજારી પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશજીને ધજા પણ અર્પણ કરવામાં આવે છે અને રૂક્ષ્મણી માતાજીને 56 ભોગ અને રૂક્ષ્મણી માતાજીનો ધજાભિષેક કરવામાં આવે છે. આ જગ્યા ઉપર રૂક્ષ્મણીજીના મંગલ ફેરા પડાશે દ્વારકાધીશજીના, અને હજારોની સંખ્યામાં યાત્રિકો માઈ ભક્તો બધા જોડાય એવી અમારી પૂજારી પરિવાર તરફથી સૌને હાર્દિક પ્રાર્થના છે. અસ્તુ, જય દ્વારકાધીશ. બોલો રૂક્ષ્મણી માત કી જય. દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ, જય મા રૂક્ષ્મણી, જય ગમનિયા ભદ્રણ કારણે ભેષણુયા મદેવા દેવા ન
આજના અહીંયા પૂજારી શ્રી આપણે એમની સાથે વાત કરીએ. કેમ છો? બસ મજામાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજનો શુભ પ્રસંગ, આજે રુક્ષ્મણીજીના વિવાહ છે, એના વિશે બે શબ્દ આપણે. પહેલા તો બધા ભક્તોને જય દ્વારકાધીશ. બધા ભક્તો જાણે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશ અને રાજરાજેશ્વરી માં રુક્ષ્મણીનો લગ્નનો આ અનેરો ઉત્સવ યોજવામાં આવ્યો છે, જે ત્રિદિવસીય હોય છે. પ્રથમ દિવસે માતાજીના સાંજીના ગીત અને સંગીત સંધ્યા, બીજા દિવસે દ્વારકાધીશ મંદિરેથી ભવ્ય વરઘોડો નીકળે, અને ત્રીજે દિવસે મતલબ કે ચૈત્રમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે આજે માતાજીના પટાંગણમાં રુક્ષ્મણી મંદિરમાં માતાજીના શુભ વિવાહનો પ્રસંગ આયોજિત કરવામાં દર વર્ષે આવે છે, અને ત્યારબાદ માતાજીના જાન જમણવારનો પણ ઉત્સવ રાખવામાં આવે છે. દેશના ખૂણે ખૂણેથી આપણા બધા ભક્તો ભાવિકો આવ્યા છે, જે તમે જોઈ જ શકો છો. આ માતાજીના લગ્નનો પાવન ઉત્સવ માણવા માટે આવેલા છે બધા ભાવિકો ભક્તો. જય દ્વારકાધીશ. અને આપણે જે ભાઈ જે આપણે જે માતાજીનો હુકમ હોય તો આ લાવો મળી શકે, બાકી બધા આ લાવો લઈ નથી શકતા. બરાબર. તો અમારા ધીરેનભાઈ માતાજીના ઓલું કહેવાય ને તો ઓલા જાગલા ભક્ત છે, એવું છે. જાગલા ભક્ત નું બિરુદ આપી દીધું છે આપણે બબુભાઈ કંદરભાઈ. જગદંબા ભગવતી માં રુક્મિણી ના લગ્નોત્સવ ને આપણે માણી રહ્યા છીએ.
5000 વર્ષ પૂર્વે ઠાકોરજી વાસુદેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યં નમઃ શ્રી સચિપુરંદરાભ્યં નમઃ શ્રી ઉમામહેશ્વરાભ્યં નમઃ શ્રી લક્ષ્મીનારાયણાભ્યં નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રહ્મેભ્યો નમો નમઃ ભગવાન દ્વારિકાધીશાય નમઃ રાજાધિરાજાય નમઃ ગોબ્રાહ્મણ પતિપાલકાય નમઃ તેથી સર્વાન દેવાન નમસ્કૃત્ય પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુ લસ્તુ ॐ मधुवर्गो मधुवर्गो मधुवर्गा ढवलभाई जय द्वारकाधीश जय द्वारकाधीश आज रूड़ो प्रसंग द्वारका नी अंदर अने रुक्ष्मणी जी ना विवाह એટલે કઈક તમારા મુખે બે શબ્દ ચૈત્ર માસ એકાદશીનો પવિત્ર દિવસ અને માતા રુક્ષ્મણીજીના દ્વારકાધીશીના આ જે વિવાહનો ઉત્સવ છે અને સમગ્ર દ્વારકા તેમજ વિશ્વની અંદર જે જગદંબા જે માતાજીના જે વિવાહ ઉત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે અને આ તમે લાઈવ દર્શન કરી રહ્યા છો જે દ્વારકામાં આવેલું પૌરાણિક એવું મંદિર જે માતા રુક્ષ્મણીજીનું જે પૌરાણિક મંદિર આવેલું છે તે 5000 વર્ષથી પણ જૂનું એવું મંદિર દ્વારકાધીશીના મંદિર જેટલું જ જૂનું આ લાઈવ દર્શન કરી રહ્યા છો રુક્ષ્મણી માતાજીના સાનિધ્યમાંથી અને હજારો ભક્તો રુક્ષ્મણીજીની જે કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે અને આ લાઈવ દ્રશ્ય છે જે ઉત્સવ મૂર્તિ કહેવાય છે જે માતાજીની તે અહીંયા વિવાહ ઉત્સવ થઈ રહ્યો છે આ એક અલૌકિક પ્રસંગ છે અલૌકિક જે લાહો છે તેના ભવ્યતાને અને દિવ્યતાના દર્શન કરી રહ્યા છો અને મારી સાથે છે જે રુક્ષ્મણીજીના પરમ ભક્ત છે એવા ધીરેનભાઈ માણે જે કોઈ પણ માતાજીની કોઈ પણ સેવા હોય કોઈ પણ પ્રસંગ હોય તો તેના તરફથી તેમના પરિવાર તરફથી માતાજીને વિશેષ સેવા અર્પણ કરવામાં આવે છે માતા રુક્ષ્મણીજી દ્વારકાધીશજીની પૂર્ણ કૃપા તેમના ઉપર તેમના પરિવાર ઉપર પ્રાપ્ત થતી રહે એ મા જગદંબાના ચરણોમાં કોટી કોટી વંદન છે જય દ્વારકાધીશ જય હો મા રુક્ષ્મણી જય દ્વારકાધીશ આજે મારી સાથે છે ધવલભાઈ અહીંયા દ્વારકાધીશના પૂજારી અને મારી સાથે છે ધીરેનભાઈ માણેક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજે ખાસ એવા રૂડા પ્રસંગની અંદર આપણે અહીંયા પધારેલા છીએ દ્વારકાની અંદર અને આવો પ્રસંગ સરસ મજાનો હોય દેશ વિદેશમાંથી બધા ભાવી ભક્તો આવ્યા છે અને આવો તો હોય ને જેવા ધન ભાગ ને ધન ઘડી જવું છે અને આ રુક્ષ્મણી માતાજીના સાનિધ્યમાં જે લાઈવ દ્રશ્ય છે આ અલૌકિક દ્રશ્ય છે ભગવાન દ્વારકાધીશના ઉત્સવ મૂર્તિ અને રુક્ષ્મણીજીના અહીંયા વિવાહ થઈ રહ્યા છે તેના સુંદર દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે અને આજે ભાગ્યવાન હોય નસીબદાર હોય એ જ અહીંયા આવી શકે એને એનો હુકમ વિડાવી શકે બાકી બધા ના આવે આ તો દ્વારકાધીશની કૃપા દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે ભગવતી અને ભગવાન ને તેમ બંને જણા લાંબુ કરી દો લાંબુ કરી દો શર્મા